नमस्कार विद्यार्थी मित्रों धोरण 7 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર આપણે હવે આગળ બહુ પાછળ જઈ રહ્યા છીએ જેનું નામ છે પ્રકાશ તમે દરેક વિદ્યાર્થીએ ઘરેથી 14મો પાઠ સ્વાધ્યાય ઉત્પન્ન લખી દીધો છે અને તૈયાર પણ કર્યો હશે હવે નવો પાઠ જે છે પ્રકાશ પ્રકાશ એટલે શું પ્રકાશ પ્રકાશના સ્ત્રોતો કયા છે એના વિશે આપણે ભણી ચૂક્યા છીએ પ્રકાશના કારણે આપણે કયા કાર્યો કરી શકીએ છીએ પ્રકાશના સ્ત્રોતો એટલે શું તો કે જેમાંથી આપણને પ્રકાશ પ્રાપ્ત થાય છે મળે છે એ બધાને આપણે શું કહીએ છીએ પ્રકાશના સ્ત્રોતો અને એ પ્રકાશનો ઉપયોગ કરી આપણે મુખ્યત્વે કોઈ વસ્તુને જોવા માટે કરીએ છીએ અને તમે આગળ ભણી ચૂક્યા કે વસ્તુ આપણને ક્યારે દેખાય છે તો કે જ્યારે પ્રકાશનું પરાવર્તન થાય છે જ્યારે કોઈ વસ્તુ ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય છે ત્યારે આપાત થયેલું પ્રકાશનું કિરણ તે વસ્તુની અથડાઈ અને પાછું ફરે છે પાછું ફરતું કિરણ જ્યારે આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે આપણે તે વસ્તુને જોઈ શકીએ છીએ આપણે મેં ધોરણ 7-6 ની અંદર તમને વાત કરેલી કે ભાઈ ધારો કે ટેબલ ઉપર કોઈ વસ્તુ ઉપર ધારો કે શૂન્યમાંથી આ એક ટેબલ છે એ લેવલ પર એને શૂન્યમાંથી જે પ્રકાશનું કિરણ અથવા બલ્બમાંથી પ્રકાશનું કિરણ પડે છે એ કિરણ તે ટેબલની સપાટીને પહેલાં પડતું જે કિરણ છે એને આપાત કિરણ કહે છે અને એક પડતું કિરણ એ ટેબલની સપાટી પર પડી એને અથડાય અને વિરુદ્ધ દિશામાં પાછળ ફરશે વિરુદ્ધ દિશામાં પાછળ ફરતું જે કિરણ છે તે વ્યક્તિની જ્યારે આંખમાં પ્રવેશે છે ત્યારે એ વ્યક્તિને તે ટેબલ જોઈ શકાય છે આ રીતે આપણે ધોરણ 7 માં શીખી ગયા કે વસ્તુ કઈ રીતે જોઈ શકાય છે અને પ્રકાશના સ્ત્રોતો કયા કયા છે તો કે ભાઈ ટ્યુબલાઇટ છે બલ્બ છે આ બધા કે જેમાંથી આપણને પ્રકાશ મળે છે એને આપણે પ્રકાશના સ્ત્રોતો કહીએ છીએ એની અંદર પણ બે પ્રકાર ભણ્યા હતા એક હતો કૃત્રિમ સ્ત્રોત અને બીજું હતું કુદરતી સ્ત્રોત તો કે કુદરત દ્વારા આપણને જે પ્રકાશ પ્રાપ્ત થાય છે જેને આપણે કુદરતી સ્ત્રોત તરીકે ઓળખીએ જેની અંદર મુખ્યત્વે પ્રકાશનો સ્ત્રોત હોય તો સૂર્ય છે સૂર્ય તારો આધ્યા આદિ છે એને આપણે પ્રકાશના કુદરતી સ્ત્રોતો કહીએ છીએ જ્યારે માનવ સર્જિત અથવા કૃત્રિમ સ્ત્રોતો તો કે આપણે રોજિંદા જીવનની અંદર જે રાત્રિ દરમિયાન પ્રકાશ મેળવવા માટે વસ્તુને જોવા માટે જે સાધનોનો ઉપયોગ કરીએ છીએ જેની અંદર ટ્યુબલાઇટ છે બલ્બ છે ટોર્ચ છે જેને આપણે પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતો તરીકે ઓળખીએ છીએ હવે આપણે આગળ પ્રકાશ એટલે શું પ્રકાશનું પરાવર્તન એટલે શું પ્રકાશ વડે કેવા પ્રતિબિંબ થાય છે ઉલટું કે સીધું પ્રતિબિંબ થાય છે એના વિશે આ પાઠની અંદર ચર્ચા કરવાની છે તમે જ્યારે વાહનોની અંદર હેડલાઇટની અંદર તેના બલ્બની અંદર અથવા તો તમે કોઈ અંધારા રૂમની અંદર ખુલ્લા નળિયાના ખુલ્લા કાણામાંથી સૂર્યપ્રકાશનું કિરણ પડતું તમે જોયું હશે અને એ કિરણ જે છે એ કઈ દિશા તરફ વળે છે અથવા કઈ રીતે જોઈ શકાય છે એના માટેની એક પ્રવૃત્તિ આપેલી છે કે સૌ પ્રથમ પહેલો ટોપિક છે પ્રકાશ હંમેશા કેવી દિશામાં ગતિ કરે છે તો પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે અને તેના વિશે તમે ધોરણ 6માં ભણી ચૂક્યા છે તો કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એની એક અહીંયા પ્રવૃત્તિ આપેલી છે કે સૌ પ્રથમ એક મીણબત્તી લો અને એ મીણબત્તીની સાથે સાથે એક પ્લાસ્ટિકની એકદમ સીધી નળી લેવાની છે સૌ પ્રથમ મીણબત્તીને ચાલુ કરો રંટાઓ ટેબલ પર મૂકો ટેબલ ઉપર મૂકેલી જે મીણબત્તી છે એ મીણબત્તીની જે જ્યોત છે એ જ્યોતને તમારા દ્વારા સીધી પાઇપની મદદથી જોવાનો પ્રયત્ન કરો તો એ સમયે મીણબત્તીની જ્યોત તમને અહીંયા ઉત્પન્ન થયેલો પ્રકાશનું કિરણ તે સીધી રેખામાં ગતિ કરી અને તમારી આંખ સુધી પહોંચે છે અને તેના કારણે તમે એ જે મીણબત્તી છે એની જ્યોતને જોઈ શકો છો પરંતુ એ જે પાઇપ છે એની એ જ સ્થિતિની અંદર એ જ પાઇપ છે મીણબત્તી પણ એ જ છે ટેબલ પણ એ જ છે એની જ્યોતને ખાલી પાઇપને વાળીને પછી જોવાનો પ્રયત્ન કરો તો વળેલી ગયેલી પણ જે પાઇપ છે એની અંદરથી તમે જો પ્રકાશનું કિરણ જોવાનો પ્રયત્ન કરશો
તો અહીંયાથી ઉત્પન્ન થયેલું પ્રકાશ કિરણથી કિરણ પૂંજી છે અથવા જ્યોતિર્ગતિની જે જ્યોત છે એ જ્યારે વળેલી પાઇપના સપાટીના સંપર્કમાં આવશે તે એ પાઇપ જે છે તેના ઉપર પડેલું પ્રકાશ કિરણ એ તે સપાટીને અથડાઈને વિરુદ્ધ દિશામાં પાછું ફરી જશે અને જેના કારણે એ જે પ્રકાશ કિરણ એ વળેલી પાઇપમાંથી પસાર થઈ શકશે નહીં અને તેથી આ સ્થિતિની અંદર આપણે પ્રકાશ કિરણ એટલે કે મીણબત્તીની જ્યોતને જોઈ શકતા નથી તો આ પ્રવૃત્તિ ઉપરથી આપણે ચોક્કસપણે કહી શકીએ કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે હા જો પદાર્થ પારદર્શક છે જેમ કે મેં ચશ્માના કાચ હોય અથવા કોઈ જેની આરપાર જોઈ શકે તેવું શુદ્ધ પાણી હોય તો એની અંદરથી તરંગ પ્રકાશનું કિરણ જોઈ શકશો અથવા તેમાંથી પ્રકાશનું કિરણ પસાર થઈ શકશે પણ ચોક્કસપણે હંમેશા પ્રકાશનું કિરણ એ સીધી રેખામાં ગતિ કરે છે બીજું કે ભાઈ જ્યારે કોઈ વસ્તુ સળગતી સપાટી હોય કે ચકચકિત સ્ટીલની પ્લેટ હોય સ્ટીલની ચમચી હોય તો એની દ્વારા જ્યારે કોઈ પ્રકાશનું કિરણ તેના ઉપર પાડવામાં આવે છે તો એ ચકચકિત અથવા તળપતી જે સપાટી છે તે હંમેશા પ્રકાશની દિશા બદલે છે અને તેના કારણે તે ચકચકિત સપાટી એ પરાવર્તક અરીસા તરીકે વર્તે છે પાણીની સપાટી પણ ઘણી વખત અરીસા તરીકે વર્તીને તે પણ પ્રકાશનો પથ એટલે કે માર્ગ બદલી શકે છે જેમ કે અહીંયા તમે આ આપણે વાત કરી કે વળી ગયેલી જે નળી છે એ નળી પર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થશે ત્યારે એ જ આવતા જેટલું પ્રકાશનું કિરણ તેની સપાટીને અથડાઈ અને પાછું ફરે છે એટલે કે એના માર્ગ જે છે એને અવરોધશે એની દિશા બદલી દેશે અને એના ઉપરથી એક આપણે ઘટના સમજવાની છે જેને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ અહીંયા પ્રકાશનું પરાવર્તન ભણતા પહેલા એક પંચતંત્રની અંદર એક સામાન્ય વાર્તા આવતી જે અમુસી વાર્તા હતી તમે સાંભળી જશે જેમ કે ભાઈ એક જંગલની અંદર નાના નાના ઘણા પ્રાણીઓ રહેતા હોય છે સિંહ ઉંદર કે પછી કૂતરા કે પછી હરણ કે બિલાડી આવા પ્રાણીઓ અને તેની અંદર તેનો મુખ્ય રાજા એક સિંહ હોય છે હવે સિંહ છે એ દરરોજ આવા પ્રાણીઓને મારી અને પોતાનો ખોરાક કરતો હોય છે પછી બધા પ્રાણીઓ એક વખત સિંહને પ્રશ્ન પૂછે છે હે રાજા જો તમે રોજે રોજ તમે ત્રણ થી ચાર કે પાંચ પ્રાણીઓને મારશો તો આવા નાના પ્રાણીઓ એક સમયે શું થશે તો કે થઈ જશે અને તમારો ખોરાક એ બંધ થઈ જશે તો લાંબો સમય તમને ખોરાક મળશે નહીં તમે એમ કરો કે અમે રોજ તમારા શિકાર કરવા આવવાની જરૂર નથી અમે ખુદ રોજ એક એક પ્રાણી તમારી પાસે આવશું અને તમારા ખોરાકનો ભોગ બની છે અને તમે અમને મારી અને ખોરાક તરીકે ઉપયોગ કરશો તો એવા સમયે મારા વખતે એક બે ત્રણ દિવસ જાય છે એક દિવસ કૂતરો જાય છે બિલાડી જાય છે પરંતુ એક અઠવાડિયા પછી એક વખત સસલાનો વારો આવે છે હવે સસલું એ ખૂબ જ ચતુર હોય છે સસલા મનમાં થાય છે કે આ સિંહને મારે કઈ રીતે ફસાવું અને તેની ખોરાકમાંથી મારે કઈ રીતે બચવું તો એ સમયે સસલો વિચારતો જતો હોય છે અને એક જંગલની અંદર તે કૂવો જોવે છે જાતે કરી 15-20 મિનિટ અથવા અડધો કલાક તે કૂવા પાસે બેસી વિચાર કરે છે તેણે કૂવામાં જોયું તો પોતાના જીવન પ્રતિબિંબ તેને જોવા મળે છે પછી તેને મનમાં કઈ યુક્તિ આવે છે વિચારે છે અને પછી ધીમે ધીમે સિંહનું રૂપાંતર થાય છે હવે સિંહ એ સમય કરતા સસલું મોડું આવવાના કારણે ખૂબ જ ગુસ્સે થયેલો હોય છે અને તાર પાડવાની સંસ્થા એટલે છે કે મોડું આવવાનું કારણ સિંહ તે છે એ જંગલનો રાજા હતો એણે સસલાને કીધું કે રાજા સસલાએ કીધું કે રાજા મારા તો ઘરેથી નીકળ્યો તો પહેલાં પણ જ્યારે હું જંગલની અંદર નથી આવતો હતો ત્યારે તમારે જેવો જ બીજો એક રાજા મને મારવા માટે વચ્ચે પસાર થયો અને તેના કારણે પાછમાંથી માર પછીને આવ્યો છું સિંહે કીધું કે મારા દેવો જ હોય બીજો કયો જંગલનો રાજા હોય છે આ પછી સિંહે કીધું કે તો મને એ બતા અને સિંહ તે છે એને જોવા માંગે છે ત્યારબાદ સસલું તેને ધીમે ધીમે જંગલના કુવા પાસે લઈ જાય છે કુવા પાસે લઈ જતા સિંહ કુવાની અંદર જુએ છે રાજા સસલું કહે છે સર રાજા એ આ અહીંયા રહે છે એટલા માટે સિંહ
કુવાની અંદર જો કુવાની અંદર જે પાણી રહે છે તેમાં તેને જ પ્રતિબિંબ સિંહને દેખાય છે પણ સિંહ સમતો નથી સિંહ તાડપાડે છે તો સામેથી અવાજ પાછો આવે છે બે ત્રણ વખત તાડપાડ કરતા સિંહ સંધ્યા વગેરે એને માનવા માટે કરી અને કુવામાં પડી જાય છે એ મુખ્યત્વે તે પ્રતિબિંબ ઉપર આધાર રાખે છે પ્રકાશના પરાવર્તન ઉપર આધાર રાખે છે તો સિંહનું પ્રતિબિંબ આપણે સામાન્ય રીતે આપણું પ્રતિબિંબ પણ અરીસાની અંદર જોઈ શકીએ છીએ અને એના કારણે સિંહ પોતાના જીવન બીજા સિંહ હકીકતની અંદર તે સિંહ હતો નથી પણ પોતાનું પ્રતિબિંબ એની કુવામાં દેખાય છે અને તે પડી અને મૃત્યુ પામે છે આ રીતે શસ્ત્રાની યુક્તિની મદદથી અન્ય નાના પ્રાણીઓ પણ જંગલની અંદર બચી જતા હોય છે તો આને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ સાદી ભાષામાં કહીએ તો તો કે એક લીસી સપાટી કે જળાતી સપાટી ધરાવતો પદાર્થ કે પ્રકાશની દિશા બદલાઈ જવાની જે ઘટના છે તે ઘટનાને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ એ પ્રવૃત્તિ કરવા માટે પ્રકાશનું પરાવર્તન હંમેશા દિશા બદલાઈ જાય છે તે પ્રવૃત્તિ કરવા માટે એક ટોર્ચ લો એ ટોર્ચ ઉપર ત્રણ કે ચાર કાચ પેપરની શીટ લગાવી દો પછી એક તેનાથી દૂર એક ટેબલ ઉપર એક ચળકતી સપાટી ધરાવતો સંકર પરિષદ મૂકો અને એ સંકર પરિષદ જે છે એની જે ચળકતી સપાટી છે તે હંમેશા ટોર્ચની સામે રાખો ત્યારબાદ ટોર્ચને ચાલુ કરો તો એ સમયે ટોર્ચમાંથી ઉત્પન્ન થતું પ્રકાશનું કિરણ કાચના સ્લિપમાંથી પસાર થઈ અને ઉત્પન્ન થતું પ્રકાશનું કિરણ એ સંકર અરીસાની સપાટી ઉપર પડે છે એ સંકર અરીસાની સપાટી પર પડતું પ્રકાશનું કિરણ એ તે દિશામાં નહીં પણ વિરુદ્ધ દિશામાં પાછું ફરતું તમને જોવા મળે છે અને જે વિરુદ્ધ દિશામાં પાછું ફરતું કિરણ જેની ઉપર પડે છે તે વસ્તુ આપણને જોઈ શકાય છે તો આ પ્રકાશનું પરાવર્તન એટલે શું તો કે લીસી કે ચળકતી સપાટી વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની જે ક્રિયા છે તે ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહીએ છે અને પ્રકાશના પરાવર્તનને કારણે આપણે બધી જ વસ્તુઓની બધા જ પદાર્થોને આપણે સરળતાથી જોઈ શકીએ છીએ તો પ્રકાશનું પરાવર્તન ફરીથી એકવાર કે લીસી કે ચળકતી સપાટી ધરાવતા પદાર્થ વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની જે ઘટના છે એ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે તો આમ પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે એના સ્ત્રોતો પ્રકાશના ગુણધર્મો અને એ પ્રકાશની અંદર વસ્તુ જોવા માટે જે જવાબદાર ઘટના છે જેને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ દરેક વિદ્યાર્થીએ જે એમાં લખ્યું છે એ પોતાની મનની અંદર લખી દેવું અને તૈયાર કરવું